હેલો સ્ટુડન્ટ્સ મારું નામ છે હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બી કોમ સેમ ફાઇનાન્શિયલ એકાઉન્ટ એમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ જોઈ રહ્યા છીએ જે સંયુક્ત સાહસના એટલે કે રાસના હિસાબો તો આમાં બધા જ મેથડ થઈ ગઈ છે આજે છેલ્લી મેથડ જોવાની છે આપણે જેમાં આપણે છે એ આપણે કાચું રાસનું ખાતું બનાવવાનું આવે છે એટલે કે એ કંઈ ભાગીદાર છે એક્ટિવ નથી એટલે કે એક જનરલ ખાતું બનાવી નાખશે રાસનું ખાતું કોઈના ચોપડે બનાવશે નહીં બરાબર છે ચાલો તો સ્ટાર્ટ કરીએ જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો તો પ્લીઝ પહેલા જઈને જોઈ લેજો બધી મેથડ જોઈ લેજો કેમાં કઈ રીતે કરવાનું છે કઈ રીતે કેટલા ખાતા આવશે બધી જ વસ્તુ મેં સમજાવેલી છે બરાબર જો ના ના જોયું હોય તો પ્લીઝ જોઈ લેજો જેથી કરીને બધું જ ક્લિયર થઈ જશે સ્ટાર્ટ કરીએ દાખલો એકદમ ઈઝી છે બરાબર કદાચ ક્વેશ્ચન આવી ગયું છે તમે તમારી સામે સ્ક્રીનશોટ લઈને દાખલો કરવો હોય તો કરી નાખજો બરાબર થઈ જશે એકાદા બે પોઈન્ટમાં કદાચ ડાઉટ હોય તો તમે જોઈ શકો છો બરાબર ન કર આખો દાખલો આપણે કરીએ છીએ ચાલો એ અને બી એક સંયુક્ત સાહસમાં તન જેમ બેના પ્રમાણમાં જોડાયા છે એ હિમાચલ પ્રદેશમાંથી ઇમારતી લાકડું ખરીદીને કા કાનપુરના બીને વેચવા માટે મોકલ્યું છે એ કરેલા મૂડી રોકાણ પર પાંચ ટકા વ્યાજ અને બી એ કરેલા વેચાણ પર બે ટકા કમિશન મેળવવા હકદાર છે બરાબર હવે વ્યવહારો થયા છે બે હજાર છ જાન્યુઆરી એક એ એક લાખનું લાકડું ખરીદી કાનપુરના બીને વેચવા માટે મોકલ્યું છે બરાબર છે બી એ માલ છોડાવતા નૂર અને ભાડાના ત્રણ હજાર તથા મજૂરીના બે હજાર અને જકાતના પંદરસો ચૂકવ્યા ગુણ્યા તકે બી એ માર્ચ એકત્રીસ બી એ જ જણાવ્યું કે તેણે બધું જ લાકડું છે એક લાખ પચાસ હજારમાં વેચી દીધું છે અને હિસાબ ચૂકતે કરી લેણી રકમનો ડ્રાફ્ટ મોકલી આપ્યો છે ઉપરની વિગત પરથી કાચું રાસનું ખાતું તૈયાર કરો અને એના ઝોપડામાં બીનું ખાતું તથા બીના ઝોપડામાં એનું ખાતું તૈયાર કરો ચાલો તો એક આપણે કાચું રાસનું ખાતું બનાવવાનું છે એના ચોપડામાં બીનું ખાતું અને બીના ચોપડામાં એનું ખાતું બનાવવાનું છે એકદમ ઈઝી દાખલો છે બરાબર ચાલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે કરવાનું શું છે તો કે પેલા આ તો ઇન્ટ્રો છે આપણું આટલું બરાબર છે કે ભાઈ છે એ જેમ બીના પ્રમાણમાં નફો નુકસાન વેચે અને જોડાયા છે બરાબર અને ઇમારતી લાકડું ખરીદી કાનપુરના બીને વેચવા માટે મોકલ્યું છે કોનીએ તો કે એ કરેલા મૂડીરોકાણ પર પાંચ ટકા વ્યાજ અને બી કરેલા વેચાણ પર બે ટકા કમિશન મેળવવા હકદાર છે આ ઇન્ટ્રો આપેલો છે હવે વ્યવહારમાં છ બે હજાર છ જાન્યુઆરી એક એ એક લાખનું લાકડું ખરીદી કાનપુરના બિને વેચવા માટે મોકલ્યું છે તો ખરીદી થાય છે તો કોણ કરે છે ખરીદી હવે જો આ છે કાચું રાસનું ખાતું કોઈના ચોપડે છે એ આ લખેલું નથી બરાબર આ જનરલ એક ખાતું બનાવ્યું છે બરાબર એટલે કે ખાલી હિસાબ રાખવા પૂરતું બરાબર કોઈએ બનાવ્યું નથી નથી એ બનાવ્યું નથી બી બનાવ્યું આ જનરલ બે બનાવ્યું છે બરાબર એટલે આમાં બેમાં જે જે ખર્ચ થશે ને એ બેના ખાતે જ લખાવામાં આવશે બરાબર છે ચાલો કઈ રીતે કે બેંક ખાતે કોઈ પણ જાતની અસર આવશે નહીં ચાલો તો સૌ પ્રથમ આપણે જે છે એ એક લાખનું લા લાકડું ખરીદી કાનપુરને વેચવા મોકલ કાનપુર બીને વેચવા મોકલ્યું છે તો એ એ ખરીદ્યું છે તો એ ખાતે બ્રેકેટમાં લખશું ખરીદી કેટલાની થાય છે તકે એક લાખની અને આ પ્રકારના દાખલા છે એ બુકમાં બહુ ઓછા છે એક કે બે એક ઉદાહરણ અને એક આ દાખલો છે બરાબર તમારે જો જુઓ હોય તો જમનાદાસમાં લગભગ સા ચોચું ચોત્રીસ મો દાખલો છે ઓકે ચોત્રીસ દાખલો તમને આ મળી જશે બરોબર છે જો તમારે દાખલો ગણ ગણવો હોય જોવો હોય તો ચાલો એ ખાતે આપણે એક લાખ લખી નાખ્યા હવે બીને વેચવા માટે મોકલ્યું બી એ માલ છોડાવતા એ વાંધો નહીં પણ પહેલાં આપણે આની બીજી અસર આપી દઈ હવે એ ખાતે ખરીદી થઈ છે તો હવે આપણે એના ચોપડે બી ખાતું બનાવીએ છીએ અને બીના ચોપડે એ ખાતું બનાવીએ છીએ તો હવે એના ખાતામાં છે એની ક્રોસ અસર થાશે બી કરશે બરાબર તો શું લખશે એ તકે રાસ ખાતે શું છે તકે એક લાખ કે એ ખરીદી કરે છે એના ચાલો હવે આગળ વધીએ નૂર લારીભાડા તથા મજૂરીના બે હજાર અને જકાતના લારીભાડાના ત્રણ હજાર મજૂરીના બે હજાર અને જકાતના પંદરસો ચૂકવ્યા તો અહીંયા પાછું આપણે કોણ ચૂકવે છે તો કે બી ચૂકવે છે તો બી ખાતે લખી નાખશું ખર્ચ હવે બી ખાતે કયો કયો ખર્ચ છે તો કે લારી ભાડું નૂર અને લારી ભાડું નૂર અને કેટલું છે તકે ત્રણ હજાર બાર એટલે લખી નાખીએ મજૂરીના બે હજાર અને જકાતના પંદરસો ટોટલ કરી નાખીએ તને બે પાંચ ને છ પાંચસો છ પાંચસો આપણે આપણે બી ખાતે ખર્ચ લખ્યો છે તો હવે ઈ ખર્ચ આપણે છે એ બી ના ખાતામાં લખશું જે એ બનાવે છે તો અહીંયા લખશું આપણે રાસ ખાતે ખર્ચ ચાલો કેટલા છે છ હજાર પાંચસો ચાલો પછી આગળ માર્ચ બીએ જણાવ્યું કે તેણે બધું જ એક લાખ પચાસ હજાર વેચી દીધું છે ચાલો તો હવે આ જે બી બી છે એ વેચે છે તો આપણે કાચા રાસ ખાતામાં વેચાણની અસર કરશું તો બી ખાતે કારણ કે બી વેચે છે ચાલો તો બી વેચે છે મતલબ બી નથી વેચતો બી છે એ લાકડાનું વેચાણ કરે છે ચાલો એક લાખ પચાસ હજાર સર આ લાકડું વેચતા વેચતા બી ક્યાં વેચવા માંડ્યો ચાલો બી ખાતે એક લાખ પચાસ હજાર અહીં બ્રેકેટમાં લખી નાખીએ આપણે વેચાણ ચાલો હવે આ બી ના ખાતામાં આપણે પાછી આપણે ક્રોસ ક્રોસોસર નાખશું બી ખાતે બરાબર તો અહીં કરશું આપણે રાસ ખાતે કેટલું વેચાણ કરે છે એ તકે એક લાખ પચાસ હજારનું તો એ બહુ સરસ કામ કર્યું એક લાખના લાકડા એક લાખ પચાસ હજારમાં વેચી આવ્યો વાહ ચાલો પચાસ ટકા પ્રોફિટ ડાયરેક્ટ માર્ચ એકત્રીસ એ થઈ ગયું પછી અને હિસાબ ચૂકતે કરી લેણી રકમનો ડ્રાફ્ટ મોકલી આપ્યો હવે હિસાબ ચૂકતે કરી લેણી રકમનો ડ્રાફ્ટ મોકલી આપ્યો એટલે કે એની જે શું કહેવાય આપણે તો કે જે વેચાણ કર્યું છે એમાંથી પોતાના બધા જ ખર્ચા કાઢી અને અહીંયા જે આવશે ને એ બધું કોને મોકલી આપશે કે આપણા એ ભાઈને બરોબર કરો અને એના ચોપડામાં બીનું ખાતું બી ના ચોપડામાં એનું ખાતું બધી જ વસ્તુ થઈ ગઈ છે પણ હજી એક વસ્તુ બાકી છે જે આપણે ઉપર શરૂઆતમાં વાંચી છે ઈ બરાબર કે રોકાણ પર છે એ પાંચ ટકા વ્યાજ અને બી એ કરેલા વેચાણ પર બે ટકા કમિશન મેળવવા બે હકદાર છે તો પેલા આપણે લખી નાખું હવે એના રોકાણ પર વ્યાજ પાંચ ટકા બરોબર તો હવે પેલા તો આપણે એ જોવું પડે કે એનું રોકાણ છે કેટલું તો કે એ છે ને એક લાખનું લાકડું ખરીદ્યું છે તો એક લાખ છે એનું મૂડી રોકાણ છે કેટલું છે એક લાખ બરાબર હવે એના ઉપર એને કેટલા ટકા વ્યાજ આપવાનું છે તો કે પાંચ ટકા ઓકે તો ગુણ્યા પાંચ ટકા ડાયરેક ટકા કરી નાખીએ ભાંગા શું કરતા નથી બરાબર ચાલો તો એક લાખના પાંચ ટકા એટલે પાંચ હજાર પણ આમાં આજે એક ટ્વિસ્ટ છે કે આ છે ને આ જે વ્યાજ છે ને એ વ્યાજ હંમેશા કેવું હોય વાર્ષિક હોય કેવું હોય વાર્ષિક એન્યુઅલ હોય પણ હવે આપણે આ વાર્ષિક આખા વર્ષ માટે તો કંઈ કરતા નથી તો આને જોઈને ખરીદ્યું છે ક્યારે તકે કે બે હજાર છ જાન્યુઆરી એક બરાબર એટલે કે જાન્યુઆરી એક ના એને ખરીદ્યું છે અને પાછું આની વેચી કીધી નાખ્યું તો કે એકત્રીસમી માર્ચે વેચી નાખ્યું બરાબર એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ ત્રણ મહિના માટે જેની છે આ રોકાણ કર્યું છે તો એને કાંઈ આખા વર્ષનું વ્યાજ થોડું દેવાનું હોય બરાબર તો ત્રણ માસનું જ ખાલી એને વ્યાજ આપવાનું છે તો ત્રણ માસનું વ્યાજ આપણે કઈ રીતે દઈએ તો કે ત્રણ માસ અને વર્ષમાં ટોટલ દી મહિના કેટલા હોય તો બાર બરાબર ગુણ્યા ત્રણ ભાઇંગા બાર તો પાંચ હજાર એને ગુણ્યા ત્રણ ભાઇગા બાર આ વસ્તુ યાદ રાખવાની બરાબર કારણ કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે આવડતું હોય પણ છતાં આવી ભૂલ કરી આવતા હોય છે બરાબર એક હજાર બસો પચાસ આ આવ્યું એનું શું આવ્યું તકે વ્યાજ ચાલો બરાબર અને હજી આપણે બસ આનું વ્યાજનું કામ થઈ ગયું હવે આપણે કમિશનની ગણતરી કરી નાખીએ તો કે બી ને બે ટકા વેચાણ પર કમિશન ચાલો વેચાણ કેટલું છે તો કે એક લાખ પચાસ હજાર બરાબર પચાસ ટકા પ્રોફિટ સાથેનું વાહ ચાલો એક લાખ પચાસ હજાર હવે એને ગુણ્યા આપણે કેટલા ટકા એને વ્યાજ દેવાનું છે એલું કમિશન દેવાનું છે તો કે બે ટકા તો એ તો ડાયરેક્ટ બે ટકા જ દેવાનું છે એમાં કાંઈ ઓછી વધુ થશે નહીં પચાસ હજાર ગુણ્યા બે ટકા ચાલો તો ત્રણ હજાર રૂપિયા આપણું છે એ આને જે છે એ કમિશન આપવાનું છે બરાબર ચાલો આની હવે અસર આપી દઈએ હવે ક્વેશ્ચનનું કામ પૂરું થઈ ગયું છે ક્વેશ્ચનમાં હવે કાંઈ જોવા નથી બધી જ બધું જ કામ થઈ ગયું છે હવે આની આપણે અસર આપી દઈ તો આ છે ને એ આપણા સંયુક્ત સાહસ માટે ખર્ચ છે એટલે બેયને આપણે આપશું તો કે એ ખાતે વ્યાજ કેટલું આવ્યું હતું આપણી પાસે તો કે એક હજાર બસો ને પચાસ અને બી ખાતે કમિશન

બીના ખાતામાં આપી દઈ રાસ ખાતે કમિશન ચાલો કમિશન છે આપણી પાસે ત્રણ હજાર રૂપિયા તો એ આપણે એને આપી દીધું હવે બધી જ વસ્તુ થઈ ગઈ છે બરાબર હવે આપણે કરવાનું છે શું તો કે હવે આપણે ખાતા કરવાના છે બંધ બરાબર છે ચાલો તો સૌ પ્રથમ આપણે કાચું રાસ ખાતું બંધ કરી નાખીએ હું બ્લેક પેન લઈ લઉં એક લાખ પચાસ હજાર ચાલો હવે એમાંથી આપણે આ બધી ખર્ચા છે આપણા બાદ કરવાના છે તો એક લાખ પ્લસ છ હજાર પાંચસો પ્લસ એક હજાર બસો પચાસ પ્લસ ત્રણ હજાર ચાલો એનામાં માઇનસ એક લાખ પચાસ હજાર એટલે આવશે ઓગણ ચાલીસ હજાર પચાસ ચાલો તો અહીં લખશું ઓગણ હજાર બસો પચાસ અહીં ટોટલ આપણો એક લાખ ચાલો આ ઓગણ હજાર બસો પચાસ ને આપણે છે એ હવે નફા નુકસાનના પ્રમાણમાં નફા નુકસાનનું પ્રમાણ આપણે લખી નાખું ચાલો હવે વેચી નાખીએ તન ભેગા પાંચ ચાલો તો ત્રેવીસ હજાર પાંચસો પચાસ અને ઓગણ હજાર બસો પચાસ એને ગુણ્યા બે ભાઈ ગયા પાંચ પંદર હજાર સાતસો ચાલો તો આ આવશે એ ખાતે અને આ આવશે બી ખાતે બરાબર આ હવે આપણે આપી દઈ એના ખાતામાં આપણે આપી દઈએ અને બી ના ખાતામાં આપી દઈએ અહીંયા આપણે બી નું ખાતું છે તો અહીં લખશું રાસ ખાતે નફો બરાબર નફો કેટલો છે આપણી પાસે પંદર હજાર સાતસો અને અહીંયા આપણે લખશું એ ખાતે થી આપણે લઈ આવશું અને લખશું રાસ ખાતે ચાલો એ આપણે નફો લખશું ત્રેવીસ હજાર પાંચસો ને પચાસ ચાલો હવે આપણે ખાતું પેલા બંધ કરશું બી નું કારણ કે બી ને જેટલા પૈસા મળશે ને અહીંયા જેટલા આવશે એટલા એ એને કોને મોકલશે તો કે એને મોકલશે બરોબર તો સૌ પ્રથમ આપણે આ બંધ કરીએ એક લાખ પચાસ હજાર ચાલો એક લાખ પચાસ હજાર આ બાજુ એક લાખ પચાસ હજાર તો એક લાખ પચાસ હજારમાંથી આટલા આપણે માઇનસ કરીએ છ પાંચસો પ્લસ ત્રણ હજાર પ્લસ પંદર હજાર સાતસો એમાંથી માઇનસ આપણે એક લાખ પચાસ હજાર એટલે આવશે એક લાખ ચોવીસ હજાર આઠસો ચાલો તો અહીં લખશું એક લાખ ચોવીસ હજાર આઠસો આ આવશે આપણે રોકડ એ શું મોકલે છે તો કે બેંક ડ્રાફ્ટ મોકલે છે બરાબર શું તો કે લેણી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો તો આ આપણી પાસે આવી લેણી રકમ અને એ આપણે એને મોકલી દેવાની છે બેંક ડ્રાફ્ટ ખાતે બેંક ડ્રાફ્ટ અને એ તો બ્રેકેટમાં લખવાનું છે લખવાનું છે એ ખાતે બરાબર ચાલો એ ખાતે આપણે મોકલવાના છે બેંક ડ્રાફ્ટ તો અહીંયા આપણે એ ખાતામાં આવી અને લખશું બી ખાતે બ્રેકેટમાં લખશું બેંક ડ્રાફ્ટ એક લાખ ચોવીસ હજાર આઠસો હવે અહીંયા આપણો બધો જ હિસાબ પૂરો થઈ જાય છે તો હવે જો એનું આ ખાતું છે એ આપણે સરભર કરવાનું છે એટલે કે સરભર થાય તો આપણો દાદા દાખલો છે એ સાચો છે નહીતર કંઈક આપણો ખોટો છે ચાલો તો જોઈ અહીંયા તો એક લાખ ચોવીસ હજાર આઠસો જ આવશે કારણ કે અહીંયા આપણો ધંધો છે એ પૂરો થઈ જાય છે બધા બધો હિસાબ ચૂકતે થઈ જાય છે ચાલો એક લાખ પ્લસ એક હજાર બસો પચાસ પ્લસ ત્રેવીસ હજાર પાંચસો પચાસ એટલે આવશે એક લાખ ચોવીસ હજાર આઠસો તો આ એ આપણો થઈ ગયો સરભર ખાતું એનું બરાબર એટલે કે આપણો જે દાખલો છે એકદમ સાચો છે બરાબર છે તો આ હતો આપણો છેલ્લો પોઈન્ટ બરાબર એટલે કે જેમાં કાચું રાસ ખાતું બનાવવાનું હતું કોઈના ચોપડે બનાવવાનું નહીં પણ જનરલ આપણે બનાવવાનું હતું બરાબર છે તો આ હતો એ દાખલો બરાબર જો કોઈપણ જાતનું કન્ફ્યુઝન રહી ગયું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો જેથી કરીને આગળના વિડીયોઝ છે તમને સરળતાથી મળી રહે થેન્ક યુ